છઠ્ઠી નવેમ્બર 1987ના રોજ તેમના જાહેર પ્રવચનમાં ઓશોએ અમેરિકન સરકાર વિરુદ્ધ પોતાની હત્યાના પ્રયાસના આક્ષેપો કર્યા. તે પ્રવચનમાં તેમણે જણાવ્યું કે જે લક્ષણો છેલ્લા 2 વર્ષથી તેમના શરીરને પરેશાન કરી રહ્યા હતા તે યુએસ સરકાર દ્વારા તેમને કેદ કરવામાં આવ્યા ત્યારથી હતા. તેમના ડોક્ટરોએ હાર્લી સ્ટ્રીટ લંડનના નિષ્ણાતોની સલાહ મેળવી અને તેમના પરીક્ષણોએ તેમના શરીરમાં થેલિયમ નામનું ઝેર હોવાના પુરાવાઓ આપ્યા. મારા શરીરમાં ઝેરના અંશો છે, મારું શરીર નબળું પડી રહ્યું છે. જ્યારે મારી અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને કોઈ કારણ આપ્યા વિના મને જામીન આપ્યા ન હતા, એ પછી જ મારામાં ઝેરના લક્ષણો આવ્યા. ભારતીય તત્વજ્ઞાન દુનિયાને નવી નજરે દેખાડનાર ભગવાન કહેવાતા આચાર્ય ઓશો રજનીશનો અંતિમ સમય શરૂ થાય છે હવે. અંતિમ મહાનાયકોના છેલ્લા સમયની અણસુણી કહાણીઓ